હેલો ફ્રેન્ડ્સ, કુક વિથ ફાલ્ગુનીમાં આપનું સ્વાગત છે. આજે હું તમને બજારમાં પાણીપુરીની લારી ઉપર જે પાણીપુરી બને છે તેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. પાણીપુરી માટે અહીંયા આગળ મેં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, 1/4 કપ મેં અહીંયા આગળ સોજી લીધી છે અને 1/2 કપ મેં અહીંયા પાણી લીધું છે. જો તમારે આ મેઝરમેન્ટ તમારી પાસે ના હોય તો તમે બાળ કે વાડકીનો ઉપયોગ કરીને પણ 1 વાડકી તમે ઘઉંનો લોટ લો તો એના 1/4 ભાગની તમારે સોજી લેવાની. આ રીતે તમે પણ પાણીપુરીની પૂરી બનાવી શકો છો. પાણીપુરીની પૂરી બનાવવા માટે મેં અહીંયા આગળ 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે તે મેં ચાળીને લીધો છે. 1/4 કપ મેં ઝીણી સોજી લીધી છે. બંને વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. લોટને આપણે 2-3 મિનિટ મસળીશું. પૂરીનો લોટ આપણે મસળી ગયો છે. હવે તેની અંદર 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને લોટને કેળવી લઈશું. લોટ આપણે એકદમ રોટલી જેવો ઢીલો પણ બાંધવાનો નથી અને ભાખરી જેવો કઠણ પણ બાંધવાનો નથી. લોટ મીડિયમ બાંધવાનો જેથી આપણી પૂરી સરસ ફૂલી અને એકદમ જ સરસ સોફ્ટ બને. તમે જોઈ શકો છો આ રીતનો લોટ બાંધવાનો. અને લોટને હવે આપણે 30 મિનિટ માટે રેસ્ટ આપીશું ઢાંકીને. લોટને આપણે 1/2 કલાકનો રેસ્ટ આપી દીધો છે. લોટ આપણો હવે તૈયાર થઈ ગયો છે. હવે લોટમાંથી આપણે નાની નાની પાણીપુરીના ગુલ્લા કરીશું. પૂરી એકદમ આપણે નાની જ વણીશું. આપણા ગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગુલ્લાને તેલથી કેળવી લઈશું જેથી એકબીજા સાથે ગુલ્લા ચોટે નહીં. હવે આપણે ગુલ્લામાંથી પૂરી વણી લઈશું. પૂરી એકદમ પાતળી વણવાની નહીં, આ રીતની પૂરી તમારી વણવાની જોઈએ જેથી પૂરી તમારી સરસ રીતે ફૂલે. આ રીતે આપણે બધી પૂરી વણી લઈશું. પૂરી આપણી હવે વણીને તૈયાર થઈ ગઈ છે. પૂરીને આપણે 1/2 કલાકનો રેસ્ટ આપીશું ઢાંકીને. હવે આપણી પૂરી વણાઈ ગઈ છે. પૂરીને આપણે ઢાંકીને 1/2 કલાકનો રેસ્ટ આપીશું. પાણીપુરીનું પાણી બનાવવા માટે અહીંયા આગળ મેં 2 મુઠ્ઠી એટલે 1 બાઉલ જેટલી અને 1/4 ભાગની ફુદીનો લીધો છે. તીખા 7-8 મરચાં લીધા છે. 1 ટુકડો આદુનો લીધો છે. હવે આ વસ્તુને આપણે પાણી બનાવી દઈશું. સૌપ્રથમ ધાણા ઉમેરીશું. હવે તેની અંદર આપણે 3 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. અડધી ટીસ્પૂન સંચર ઉમેરીશું. 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. 1/2 ટીસ્પૂન જીરાનો પાવડર ઉમેરીશું.
અને અડધી ટીસ્પૂન લાલ મરચું ઉમેરીશું. એમાં બરફના 2-3 ક્યુબ ઉમેરીશું અને થોડું ઠંડુ પાણી ઉમેરીશું અને તેને ક્રશ કરી લઈશું. આપણી ચટણી પીસીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે પાણીપુરીનું ગ્રીન પાણી બનાવીશું. તો તેના માટે મેં અહીંયા ઘડી 1 કપ જેટલું પાણી લીધું છે ઠંડુ. તેની અંદર હાફ 1/4 ટીસ્પૂન જેટલો સંચર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું. તેને બરફ 2-3 બરફના ટુકડા ઉમેરીશું. તેને હલાવી લઈશું. તેની અંદર 2 ચમચી ગ્રીન ચટણી ઉમેરીશું જે આપણે બનાવી હતી. તે તીખાશ તમે તમારી રીતે લઈ શકો. આપણું રેગ્યુલર પાણી બનીને તૈયાર થઈ ગયું છે. પાણીપુરી માટે હવે મેં લસણનું પાણી તૈયાર કરીશું. તો લસણનું પાણી તૈયાર કરવા માટે મેં અહીંયા આગળ 7-8 કળી લસણ લીધું છે અને લીલું લસણ મેં 1 ટેબલ સ્પૂન લીધું છે. બંને લસણને વાપરી આપણે પાણી રેડીને ક્રશ કરી લઈશું. થોડું પાણી ઉમેરીને આપણે તેને ક્રશ કરી લઈશું. લસણનું પાણી બનાવવાની ચટણી આપણે તૈયાર થઈ ગઈ છે. હવે તેમાંથી આપણે પાણી બનાવીશું લસણનું. તો તેના માટે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તેની અંદર લસણની ચટણી ઉમેરી દઈશું. ચાટ મસાલો 1/4 ટીસ્પૂન ઉમેરીશું. 1/4 ટીસ્પૂન સંચર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. બે ટેબલ સ્પૂન ગ્રીન ચટણી ઉમેરીશું અને પાણીને મિક્સ કરી લઈશું. આપણું લસણનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. તેની અંદર આપણે 1 ટીસ્પૂન જેવો લીંબુનો રસ ઉમેરીશું અને મિક્સ કરી દઈશું. આપણું લસણનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. પૂરીને રેસ્ટ આપીને 1/2 કલાક થઈ ગયો છે. હવે પૂરીને આપણે તરી લઈશું. જે ભાગ નીચે હોય તે ભાગ આપણે તેલમાં મૂકવાનો. તેલ થઈ ગયું છે નહીં તે આપણે જોઈ લઈશું. તેલ પૂરી તરવા માટે ખૂબ જ ગરમ તેલોની જરૂર પડે છે. એટલે એકદમ ઉકળતું તેલ હોય ત્યારે જ પૂરીને અંદર મૂકવી. પૂરી મૂકતી ઘડીએ જે ભાગ નીચે હોય છે, આપણે ઉપરના ભાગે પૂરીને મૂકવાની, પણ જે ભાગ નીચેના હોય છે તે જ ભાગ અંદર મૂકો. અને પૂરીને દબાવતા જવું. પૂરીને પલટાવી લેવી.
પૂરીને અચ્છા ગુલાબી રંગની થવા દેવાની, સફેદ કદી નહીં કરી લેવાની, તો જ તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. ગેસની આંચ હાઈ જ રાખવાની. આ રીતે તમે પૂરી બનાવશો તો તમારી પૂરી બજાર જેવી જ બનશે. પૂરીને હવે આપણે કાઢી લઈશું. આ જ રીતે આપણે હવે બીજી પૂરી પણ તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરશો, મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.